પાણી હોય અને નીચે પાણી પડપડ કરે તો નીચે સામાન્ય ખાડો પડી જાય. પાણી જેવું રુજુ તત્વ, પાણી જેવું કોમળ તત્વ જો પથ્થરમાં પણ ખાડો પાડી શકે છે સતત પડવાના કારણે. આપણા દિમાગમાં સતત જાતિ ભરવામાં આવી છે, સતત જ્ઞાતિ ભરવામાં આવી છે. હું બ્રાહ્મણ છું, પટેલ છું, વાણિયા છું, ફલાણા છું, દીકણા છું. એટલા માટે એની સામે આપણે હિન્દુ શબ્દને સતત ટોર્ચર કર્યા કરવાનું છે, સતત માર્યા કરવાનું છે. હું ક્યારે મારા સમાજના સંમેલનમાં નથી જતો, મારા ગામમાં ક્યારે નહીં, મારા ઘરનું કોઈ ન જાય. હું મારી જ્ઞાતિનો પણ ફોડ નથી પાડતો, જે સમજે છે જાણે છે જાણે છે. તમે હિન્દુ તત્વમાં એવા વિલીન થઈ જાઓ કે તમારી જાતિ શૂન્ય થઈ જાય. જાતિ શું છે? જાતિ કેમ છે? હિન્દુ 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 કાણું પાડી શકતું હોય તો શ્રેષ્ઠ વિચાર, સકારાત્મક વિચાર, હિન્દુ વિચાર સમાજને એક ન કરી શકે. હિન્દુ શબ્દમાં વિલીન થવાથી તમારો અહંકાર શૂન્ય થઈ જશે. આજે સંગઠનોમાં જે ભેદભાવ છે તમે કહો છો એ છીંછરા કાર્યકર્તાઓ છે, એ હિન્દુત્વ માટે કામ કરવા નથી આવ્યા, એ પોતાની છબી ચમકાવવા આવ્યા છે. જે દિવસે હિન્દુ શબ્દ માટે કામ કરતા થશે ને, હિન્દુત્વ માટે કામ કરતા થશે, એ દિવસે ગભરુભાઈ, ઉત્કલભાઈ, મગનભાઈ, છગનભાઈ, રમેશભાઈ થી વાંધો નહીં પડે. સ્ટેજ પર મને સ્થાન મળ્યું. હું વડોદરાના કાર્યક્રમમાં ખુરશીઓ હું મૂકતો હતો. મને સુરેશજી ઠપકો કર્યો, અરે ક્યાં કર રહે હો તુમ, બીરો ચીફ ગુજરાત કે. મેને કહા કે કાર્યક્રમ સુદર્શન કા હૈ મેં કાર્યકર્તા હું, અપને લોગ નહીં સમજ રહે તો મુજે દિખ રહા હૈ કે વહાં ખુરશી નહીં હૈ તો મુજે રખની ચાહીએ. જ્યારે તમે તત્વમાં વિલીન થશો, જ્યારે તમે વિચારમાં વિલીન થશો ને, જ્યારે તમે હિન્દુત્વમાં વિલીન થશો ત્યારે જાતિ દૂર થઈ જશે, ત્યારે પછી કાર્યકર્તાનો અહંકાર નહીં રહે. હિન્દુ શબ્દ પર માર, કારણ ગમે તે હોય છોડી દો ને. જ્ઞાતિ જાતિમાં વિભાજિત